નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આપણા ગુજરાતમાં ખેડૂતો પર માવઠું હજી સંકટ છે એ હજી ચાલુ જ રહે છે રાજ્યમાં આગામી બે દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી છે મિત્રો આજે અને કાલે એટલે કે બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્રમાં કચ્છ અને ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદ પડી શકે છે આ તરફ આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એમ જ દક્ષિણ ગુજરાતમાં નર્મદા તાપી ડાંગ અને સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ રહી શકે છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા મુજબ એકવીસ માર્ચ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા છે જ્યારે માવઠાને પગલે ખેડૂતોએ થોડા દિવસે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કારણ કે ઉનાળુ પાક હાલ ખેડૂતના ખેતરમાં તૈયાર છે પરંતુ માવઠાના કારણે પાક નુકસાન પણ થઈ રહ્યું છે જેના કારણે ખેડૂત મિત્રોની ચિંતા હાલમાં વધી ગઈ છે મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આજે રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે મિત્રો અમદાવાદમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો ખાસ કરીને અમદાવાદમાં શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો હતો તે બાજુ ગીર સોમનાથમાં પણ વાતાવરણમાં પલટો આવતા અચાનક જ વરસાદ આવ્યો હતો ખાસ કરીને જૂનાગઢમાં પણ વરસાદ આવ્યો છે એ સિવાય વલસાડ વગેરે જ અરવલ્લી મોડાસા વગેરે જિલ્લા અને તાલુકામાં ધોધમાર વરસાદ આવ્યો છે તો મિત્રો ખાસ કરીને હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદ થયો છે મિત્રો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કારણ કે ઉનાળામાં પણ શિયાળા જેવો માહોલ રહેતા ખેડૂતોને નુકસાનીનો વારો વેઠવાનો આવ્યો છે અને હવે મિત્રો જે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે અને ખેડૂતોની અત્યારે એક જ માંગ છે કે આપણી સરકાર છે સહાય આપે નહીં તો ખેડૂતોને મારવાનો વારો એવું લાગી રહ્યો છે મિત્રો ખેડૂત મિત્રોની એક જ વિનંતી છે કે ખેડૂતોનું જે કંઈ નુકસાન થયું છે એનું થોડું ઘણું એ એમને વળતર આપે જેથી ખેડૂતોને સહાય મળવાપાત્ર રહે ને આવા સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી વરસાદના વિડીયો તમને સૌ પ્રથમ મળી રહે જય હિન્દ જય ભારત